નમસ્કાર આજે અહીંયા ટકાનું અર્થઘટન સમજીએ રવિ પોતાની કમાણીના પાંચ ટકા બચાવે છે એનો અર્થ એ કે રવિની કમાણી સો રૂપિયા છે તો એમાંથી એની બચત પાંચ રૂપિયા છે એ જ રીતે મીરા એક ચિત્ર દોરે છે અને એના ચિત્રનો વીસ ટકા ભાગ વાદળી રંગનો છે તો અહીં એનો મતલબ એ થાય કે વીસ ટકા ભાગ એટલે કે સોમાંથી વીસમો ભાગ બીજું એક ઉદાહરણ જોઈએ જો ધરાને દરેક પુસ્તકના વેચાણ પર દસ ટકા નફો મળે તો ધરા એ પુસ્તક દાખલા તરીકે સો રૂપિયામાં વેચે છે તો સો રૂપિયા ઉપર એને મળતો નફો દસ રૂપિયા છે એક ઉદાહરણ જોઈએ એક શાળાના એંસી વિદ્યાર્થીઓ પૈકી પચીસ ટકા બાળકોને ક્રિકેટ રમવાનું ગમે છે તો કેટલા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવાનું ગમે છે એ શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ આ ગણતરી બે રીતે કરી શકાય પહેલી રીત ત્રિરાશિ આપીને સો બાળકો પૈકી પચીસ બાળકોને ક્રિકેટ રમવું ગમે છે તો શાળાના એંસી બાળકોમાંથી ક્રિકેટ રમવું ગમતું હોય એવા બાળકો કેટલા હશે તો સોમાંથી પચીસને ગમે છે તો એંસીએ કેટલા તો એને ત્રિરાશિમાં લખતા પચીસ ભાગ્યા સો ગુણ્યા એસી જવાબ આવશે વીસ બીજી રીત જોઈએ સીધે સીધું છે એસીના પચીસ ટકા એનો અર્થ થયો કે સોમાંથી પચીસ ગુણ્યા એંસી એટલે કે પચીસ ભાગ્યા સો ગુણ્યા એસી એનો જવાબ વીસ આવશે આમ વીસ બાળકોને ક્રિકેટની રમત રમવાની ગમે છે હવે જોઈએ ગુણોત્તરમાંથી ટકા શોધવા કેટલીક વાર અમુક ભાગ ગુણવત્તા સ્વરૂપે આપવામાં આવે છે અને તેને ટકામો ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે તો ચાલો એક ઉદાહરણ લઈને શીખીએ શ્રેયાની મમ્મીએ એને ચા બનાવવા માટે કહ્યું અને કહ્યું કે ચા બે ભાગમાં પાણી અને એક ભાગનું દૂધ લેવાનું શ્રેયાની મમ્મીએ એને ચા બનાવવા માટે કહ્યું કે ચાના બે ભાગ પાણી અને એક ભાગ દૂધ લેવું તે મિશ્રણના કેટલા ટકા પાણી અને કેટલા ટકા દૂધ હશે અહીં ગુણોત્તર સ્વરૂપમાં લખવા જઈએ પાણી જેમ દૂધ બરાબર બે જેમ એક હવે બે વત્તા એક બરાબર ત્રણ એ કુલ ભાગ છે મતલબ બે ભાગનું પાણી છે એક ભાગનું દૂધ છે એટલે કુલ ચામાં જે મિશ્રણ કર્યું છે ત્રણ ભાગનું છે એમાંથી બે ભાગ વત્તા એક ભાગ એટલે ત્રણ ભાગ થશે એનો અર્થ શું થયો કે ત્રણમાંથી બે ભાગ પાણી અને ત્રણમાંથી એક ભાગ દૂધ પહેલાં પાણીના ટકા શોધીએ તો બે ત્રિત ગુણ્યા સો ટકા બરાબર બે ગુણ્યા સો એટલે બસો ભાગ્યા ત્રણ એનો જવાબ આવશે છાસઠ પૂર્ણાંક બે ત્રિત્યાંશ ટકા હવે દૂધના ટકા શોધીએ એક તૃત્યાંશ ભાગ ગુણ્યા સો ટકા બરાબર સો ગુણ્યા એક એટલે સો અને ભાગ્યા ત્રણ બરાબર જવાબ આવશે તેત્રીસ પૂર્ણાંક એક ત્રિત્યાંશ ટકા આગળ ટકામાં વધારો અથવા ઘટાડો સમજીએ કેટલીક વાર આપણને ચોક્કસ રાશિ કે જથ્થામાં થતો વધારો કે ઘટાડો ટકાવારીમાં જાણવાની જરૂર પડે છે દાખલા તરીકે ગયા વર્ષ કરતાં આ વર્ષે વરસાદમાં અમુક ટકા વધારો થયો છે તો કઈ રીતે શોધી શકીએ એના માટે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ અરુણ એક કાર રૂપિયા ત્રણ લાખ પચાસ હજારમાં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને ત્રણ લાખ સિત્તેર હજાર થઈ તો કારની કિંમતમાં કેટલા ટકા વધારો થયો ગણતરી કરીએ કારની કિંમતમાં વધારો એટલે કે રાશિઓનો તફાવત તો રાશિઓ આપણી ત્રણ લાખ સિત્તેર હજાર અને ત્રણ લાખ પચાસ હજાર છે એટલે કે ત્રણ લાખ સિત્તેર હજાર ઓછા ત્રણ લાખ પચાસ હજાર જવાબ આવશે વીસ હજાર હવે ટકાવારીમાં વધારો શોધવા જઈએ તો રાશિઓનો તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા સો રાશિઓનો તફાવત જે છે એટલે કે કારની કિંમતમાં જે વધારો થયો છે એ એટલે કે કારની કિંમતમાં વધારો ભાગ્યા મૂળ રાશિ એટલે કે કારની ગયા વર્ષની મૂળ કિંમત એટલે કે કારની કિંમતમાં વધારો ભાગ્યા કારની ગયા વર્ષની કિંમત ગુણ્યા સો બરાબર વીસ હજાર જે કિંમતમાં વધારો છે ભાગ્યા ત્રણ લાખ પચાસ હજાર ગુણ્યા સો છેદ ઉડાડતા ચાલીસ ભાગ્યા સાત મળે એટલે કે જવાબ પોતપૂર્ણક પાંચ સપ્તમાંશ ટકા આવશે